નમસ્તે, હું ડૉક્ટર ગૌરવ ચાવડા, MS, ધ મેજિક સ્ટેમ્સ વતી અને PRP થેરાપી એટલે કે પ્લેટલેટ પ્લાઝમા થેરાપી અને સ્ટેમ્સ રિસર્ચ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ટેકનોલોજીમાં અત્યારે સાયન્સ ખૂબ જ આગળ વધી રહ્યું છે અને એમાં સ્ટેમ્સ રિસર્ચ અને એમાં પણ ખાસ તો પ્લેટલેટ પ્લાઝમા થેરાપી એટલે કે PRP થેરાપીનું નવું નામ થઈ રહ્યું છે. બીજું એક નામ આવી રહ્યું છે, પ્રોલોથેરાપી પણ કહેવાતું હોય છે. હવે આજે આનો પ્રેક્ટિકલ ઉપયોગ કઈ રીતે થઈ શકે એ વિશે થોડું મારે સમજાવવું છે. રૂટીન ડે ટુ ડે પ્રેક્ટિસમાં જ્યારે પેશન્ટ અમને મળવા આવતા હોય છે ત્યારે એક ખૂબ કોમન પ્રોબ્લેમ હોય છે કે અમુક જે મિથ્યાઓ અથવા તો તર્ક વિગતો હોય છે એની વિશે જ મારે વાત કરવી છે. મેં કાલે એક પેશન્ટ જે બોટાદમાં જોયું હતું જેને બંને બાજુ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસની તકલીફ હતી એટલે કાઉન્સેલિંગ કરવા માટે અમે લોકોએ જ્યારે વાત કરી ત્યારે મુંજતો પ્રશ્ન, સૌપ્રથમ પહેલો પ્રશ્ન હતો આ શું છે, તો આ શું છે એ થેરાપીમાં એ પ્લેટલેટ રિચ પ્લાઝમા થેરાપી છે જેમાં અમે લોકો 10 ml જેટલું લોહી લેતા હોઈએ છીએ અને એમાંથી પ્લેટલેટ રિચ પ્લાઝમા અલગ કરતા હોઈએ છીએ અને કર્યા પછી એને એક્ટિવેટ કરતા હોઈએ છીએ અને કર્યા પછી એને ઇન્જેક્શન 2 ml બંને પગમાં તો જે જરૂર પડે એ પગમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજો પ્રશ્ન, આ પદ્ધતિમાં શું એનેસ્થેશિયા એટલે કે સુંઘાડી પડતી હોય છે? જો શક્ય હોય તો અમે લોકલ એનેસ્થેશિયાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, વધારે કોઈ એનેસ્થેશિયાનો ઉપયોગની એમાં જરૂર હતી નથી. ત્રીજો પ્રશ્ન કે શું આ દુખાવા કે પીડાદાયક પદ્ધતિ છે? ના, આ ઓપીડી બેઝ એટલે કે ડે કેર એટલે કે તમે આવો અને આ રીતે આપણે PRP થેરાપી કરીએ પછી આપ જોઈ શકતા હો છો. ચોથી પદ્ધતિ, કેટલો સમય સુધી આ પદ્ધતિ લાગુ પડતી હોય છે? મિત્રો, જ્યારે દરેક નવી નવી પદ્ધતિ આવતી હોય છે ત્યારે એના ઉપયોગો અને ગેરફાયદો સમજાવતા હોય છે. જનરલી સ્ટેન્સર અને PRP થેરાપી આપણી પાસે હજી અત્યારે 4-5 વર્ષમાં આવેલી છે, તો જ્યારથી પેશન્ટ કરીએ છીએ ત્યારે તેમાં પેશન્ટની તકલીફ પ્રમાણે એટલે કે ગ્રેડ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસનો ગ્રેડ 1, 2, 3, 4 જે પણ ગ્રેડ હોય છે એ પ્રમાણે કેટલી સિવિયરિટી છે એ પ્રમાણે એમાં તકલીફમાં નિરાકરણ થતું હોય છે. ટૂંકમાં સમજાવું તો સ્ટેન્સર થેરાપી અથવા PRP થેરાપી કર્યા પછી જે સમય દરમિયાન પેઇન મટી જતું હોય છે, પછી તમે જેટલું લાંબો સમય સુધી જાળવી રાખો એટલે કે કસરત એ બધી વસ્તુ કરો તો લાંબો સમય સુધી આ વસ્તુ શક્ય બનતી હોય છે. તે 6 મહિના હોઈ શકે છે, 3 મહિના હોઈ શકે છે, વર્ષ હોઈ શકે છે, 2 વર્ષ હોઈ શકે છે, 3 વર્ષ, 4 વર્ષ હોઈ શકે છે. અમારી પાસે 4 વર્ષ સુધીના ડેટા અત્યારે અવેલેબલ છે. હવે છેલ્લો પ્રશ્ન, શું ફરી વખત દુખાવો થાય તો? તો PRP થેરાપી ખૂબ જ અક્ષરીલાજ છે અને ડે કેર પ્રોસિજર છે, તો આપ ફરી વખત ઉપયોગ કરી શકો છો. અને ચોથી વસ્તુ કે શું ખર્ચો હોઈ શકે? હવે મિત્રો, ફોન ઉપર કે રિપોર્ટ ઉપરથી આપણે આ ખર્ચો કહેવો શક્ય નથી હોતો, પરંતુ ખરેખર એ ખૂબ નિમ્ન કક્ષાનો ખર્ચો હોય છે અને આપણો જે તકલીફ હોય છે નિરાકરણ થતું હોય છે. તો આજે જે પ્રશ્નો હતા કે કેટલો લાંબો સમય સુધી PRP થેરાપી કામ કરે, શું ફરી રિપીટ કરાવવી પડે, શું ખર્ચો હોય છે એનો મેં ઉત્તમ જવાબ આપ્યો છે. અને બીજો અમારો આગ્રહ છે કે આપણે જ્યારે તકલીફ હોય ત્યારે આપ રૂબરૂ અમને મળવા આવો. ફોન ઉપર રિપોર્ટ મોકલાવી કે ફોન પર વાતચીત કરીને અમે એસ્ટિમેટ કઢાવવાનું કે સફળતાનો દર અમે આપી શકવું શક્ય બનતું નથી. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ધ મેજિક સ્ટેમ્સ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો અને ડેઇલી બેઝ ઉપર અમારા વિડીયો જુઓ. અને જો આપને કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો અમારો ફોન નંબર છે 90338 64 64 4, આની પર આપ ફોન કરી શકો છો અને અમને પ્રશ્ન પૂછી શકો છો. અમે આવા જ વિડીયો આપતા રહીશું અને વચન આપીએ છીએ કે આપણે સંપૂર્ણ ભારતને રોગમુક્ત બનાવીશું. ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.